नमस्कार, मंतव्य न्यूज साथ हूं शंखना दवे। नजर करिए महत्वना समाचार पर। दुखद समाचार मळी रह्या छे। हाल गुजरातना आईएएस ऑफिसर ने पण कोरोना पॉजिटिव रिपोर्ट सामे आव्यो छे। गुजरातना सीनियर आईएएस अधिकारीनो रिपोर्ट कोरोना पॉजिटिव आव्यो छे। जयंती रविनी टीमना हरित शुक्ला आईएएस ऑफिसर हता अने तेमने अत्यारे हाल कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। हरित शुक्ला सेक्रेटरी साइंस अने टेक्नोलॉजीना सेक्रेटरी छे। त्यारे छेल्ला अढ़ी मासथी તેઓ સેવા આપી રહ્યા હતા આરોગ્ય વિભાગમાં, અને મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહથી તેઓ રજા પર હતા, ત્યારે ખાસ જે પ્રમાણે અત્યારે તેમની તબિયત લથડતા રિપોર્ટ કઢાવવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, આપણી સાથે એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી જોડાયા છે। દીપકજી, સૌ પ્રથમ તો પૂછવા માંગીશ આપને કે આઈએએસ ઓફિસરનો રિપોર્ટ હાલ પોઝિટિવ આવ્યો, શું છે વિગત, કઈ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ? જંખના, ગુજરાતમાં જ્યારે કોરોના મહામારીએ માછા મૂકી છે ત્યારે ગુજરાતના સૌ પ્રથમ આઈએએસ ઓફિસર હરિત શુક્લા પણ આ કોરોનાની ચપેટમાં આવી ગયા છે। હરિત શુક્લા ગુજરાતના સિનિયર આઈએએસ અધિકારી છે। હાલમાં તેઓ સેક્રેટરી સાયન્સ અને ટેકનોલોજીમાં સેવા આપે છે, પરંતુ છેલ્લા 2.5 મહિનાથી તેઓ આરોગ્ય વિભાગમાં જયંતિ રવિની ટીમમાં કામ કરી રહ્યા હતા। અનેક વખત જે પ્રેસ કોન્ફરન્સ થઈ, એ પ્રેસ કોન્ફરન્સમાં આપણે જયંતિ રવિની બાજુમાં બેઠેલા આપણે હરિત શુક્લને જોયા છે। ખૂબ જ કુશળ અધિકારી છે અને તેમની સેવાનો લાભ આરોગ્ય વિભાગમાં લેવામાં આવ્યો હતો, પરંતુ એક સપ્તાહ પહેલા તેમને કોરોના પોઝિટિવ આવતા તેઓ સેલ્ફ ક્વોરન્ટાઇન થયા છે। તેઓ સારવાર લઈ રહ્યા છે। તેમના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ફરીથી ટેસ્ટ કરાવશે, અને ટેસ્ટ કરાવ્યા પછી જો નેગેટિવ થશે તો તેઓ પરત ફરજ પર હાજર થશે। પરંતુ જયંતિ રવિની ટીમના આઈએએસ ઓફિસરને કોરોના થતા સચિવાલયમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તેઓ આરોગ્ય વિભાગની ટીમમાં સેવા આપતા હોવાના કારણે અનેક લોકોને મળ્યા હશે, મોટા નેતાઓને મળ્યા હશે। હવે કેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે તે હવે ખબર પડશે। જો કે હરિત શુક્લને કોરોના થયો તે એક સપ્તાહ પહેલાના ન્યૂઝ છે। તેઓને કોરોના એક સપ્તાહ પહેલા થયો છે, તેઓ સેલ્ફ ક્વોરન્ટાઇન થયા છે, ઘરે બેઠા બેઠા તેઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ જયંતિ રવિની ટીમમાં ફરજ બજાવતા હોવાના કારણે સચિવાલયમાં ભારે ચર્ચા છે। જંગના ચોક્કસથી વાત કરીએ દીપકજી, તો આઈએએસ ઓફિસરને પણ હવે કોરોના પોઝિટિવ આવ્યો છે, તો શું આઈએએસ લોબીમાં પણ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું હશે, બીજા લોકોમાં પણ ચિંતાનો માહોલ? આપણે જો આ વાતને સમજવાની કોશિશ કરીએ જંગના, તો 2.5-3 માસ પહેલા જે કોરોનાનો હાવ હતો એ હવે કોરોનાનો હાવ ધીમે ધીમે એનો જે ગ્રાફ છે નીચે જઈ રહ્યો છે, કારણ કે આપણે સૌએ કોરોના સાથે રહીને જીવવાનું છે, કોરોના હજી પણ લાંબો સમય સુધી ચાલવાનો છે એવા રિપોર્ટ છે। ત્યારે હવે લગભગ લોકોએ જનજીવન રાબેતા મુજબનું કર્યું છે, એમ તમામ અધિકારીઓ પણ એ સમજીને જ ચાલી રહ્યા છે। જો કે કોરોના પોઝિટિવ સમાચાર આવતા સ્વાભાવિક ચિંતાની લાગણી પ્રસરે એ વ્યાજબી છે, અને આવી જ કંઈક બાબત સચિવાલય સર્કુલમાં ચાલી રહી છે કે હરિત શુક્લને કોરોના થયો, પરંતુ હરિત શુક્લના નજીકના વર્તુળોના જણાવ્યા પ્રમાણે એમની તબિયત સારી છે, તેઓ ઘેર સેલ્ફ ક્વોરન્ટાઇન થયા છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। તેમના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ એકાદ વીક બાદ ફરીથી રિપોર્ટ કરાવશે, અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓ ફરજ ઉપર પરત ફરશે। હાલમાં મેં આપને જણાવ્યું એ પ્રમાણે આરોગ્ય વિભાગમાં તેઓ ખૂબ જ મહત્વની કામગીરી કરી રહ્યા છે, જો કે તેમનું પોસ્ટિંગ સેક્રેટરી સાયન્સ અને ટેકનોલોજી તરીકે છે, પરંતુ જયંતિ રવિની ટીમ માટે તેમને પસંદ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે બધા સાધન સામગ્રી પીપી કીટથી લઈને ટેસ્ટ કીટથી લઈને બધી જે કીટો છે એની ખરીદીથી લઈને એનું સિલેક્શન કરવાની મહત્વની જવાબદારી હરિત શુક્લ નિભાવી રહ્યા છે, અને ખૂબ કી રોલ હતો એમનો ટીમમાં, પરંતુ જેઓ છેલ્લા એક સપ્તાહથી રજા પર છે, એટલે ખાસ કરીને હરિત શુક્લના જે ન્યૂઝ છે એનાથી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને અધિકારીઓ એમની તબિયતની પૃચ્છા કરી રહ્યા છે અથવા તો થોડી ઘણી ચિંતાની લાગણી પણ છે જનતા। જી ચોક્કસ, આભાર દીપકજી સમગ્ર માહિતી બદલ। તો ખાસ કરીને છેલ્લા એક સપ્તાહથી હરિત શુક્લા હાલ તો રજા ઉપર છે, સારવાર હેઠળ અત્યારે તેમને રાખવામાં આવ્યા છે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને તેના કારણે થઈને સમગ્ર આઈએએસ લોબીમાં પણ અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જયંતિ રવિની ટીમના આઈએએસ ઓફિસર છે હરિત શુક્લા, અને હાલ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ છે।